ઠાકોર ક્ષત્રિય સમાજે 2022 ની તૈયારી શરૂ કરી છે। આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓએ મા અંબાના આશીર્વાદ મેળવીને અંબાજીમાં બેઠક કરી હતી અને હુંકાર કર્યો હતો કે આગામી 2022 માં મુખ્યમંત્રી ઠાકોર સમાજનો જ હોવો જોઈએ। 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઠાકોર સમાજ એક મંચ ઉપર આવી રહ્યો છે। અગાઉ પણ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ ઠાકોર સમાજનો મુખ્યમંત્રી 2022 માં હોવો જોઈએ તેવી વાત કરી હતી। જોકે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓએ મા અંબાના ધામમાં બેઠક કરી હતી અને આગામી 2022 ની ચૂંટણીઓએ લઈને રણનીતિ ઘડવા માટે આગેવાનો ભેગા થયા હતા। ઠાકોર સમાજના આગેવાનોએ એક જ સૂર છે કે 2022 ની ચૂંટણીમાં વિધાનસભામાં મુખ્યમંત્રી ઠાકોર સમાજનો જ હોવો જોઈએ। ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તેમના નેતા હોય અથવા ધારાસભ્યના સંસદ સભ્યો હોય, તે તમામને આગામી સમયમાં ઠાકોર સમાજ એક મંચ ઉપર લાવશે અને અન્ય જ્ઞાતિઓથી સહાયથી 2022માં મુખ્યમંત્રી બનવાનું લક્ષ્ય છે। અગાઉ 1/1/2019ના રોજ મા અંબાના ધામમાં 52 ગજની ધજા ચડાવી અને મા અંબાના ચાતર ચોકની અંદર મેં સંકલ્પ કરેલો છે કે સમગ્ર ગુજરાતની અંદર વસતો મારો ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ કરવો અને આગામી 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી મારો ક્ષત્રિય ઠાકોર હોવો જોઈએ એવું મારું સપનું છે। હું માતાજીના ધામમાં કોઈની ટીકાટીપણ કરવા માગતો નથી, એ સમાજ નક્કી કરશે કોણ સાચો છે અને કોણ ખરાબ છે। માતાજીના સાનિધ્યની અંદર કોઈની ટીકા કરવી વ્યાજબી નથી। હું મારા મકસદ અને મારા વિઝનથી અને મને મા ભવાની ઉપર વિશ્વાસ છે કે આગામી 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી મારો ક્ષત્રિય ઠાકોર હશે। એનું મુખ્ય કારણ કે ગુજરાતમાં અમારી 42% વસ્તી છે, 15%વાળા મુખ્યમંત્રી માગતા હોય, 12%વાળા માગતા હોય, 5%વાળા માગતા હોય તો અમે 42% ના માગી શકીએ। અમારું સપનું છે 2022નું અને મા ભવાની ઉપર વિશ્વાસ છે સમગ્ર ગુજરાતની અન્ય પ્રજાનો સાથ લઈ ઓબીસી એસટી એસસી માઇનોરિટી જનરલ પ્રજા બધા લોકોનો સાથે લઈને આગામી 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ડંકાની ચોટ ઉપર હશે હશે ને હશે એવું મારું સપનું છે મા ભવાનીના આશીર્વાદથી। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓ અંબાજીમાં થયેલ બેઠકમાં આજે મહિલાઓ પણ સામેલ થઈ હતી। મહિલાઓએ મા અંબાને 52 ગજની ધજા ચડાવી હતી અને મા અંબાના આશીર્વાદ લઈને ઠાકોર સમાજ એક મંચ પર આવે તેવી પ્રાર્થના કરી હતી। જોકે ઠાકોર સમાજના પુરુષો 2022ના મિશનમાં પાછો પડે તો મહિલાઓ હાથમાં તલવાર લઈને ખુલ્લા મેદાનમાં આવશે, પરંતુ મુખ્યમંત્રી ઠાકોર સમાજના જ હોવા જોઈએ, જેને લઈને મહિલાઓ પણ આગામી સમયમાં ઠાકોર સમાજને એક કરવા માટે મેદાને પડશે। મારા સમાજના તમામ સંગઠનોમાં મેં હાજરી આપી છે અને આજે મા અંબા ભવાનીના ધામે મેં પોતે 52 ગજની ધજા હું પોતે જાતે જઈને ચડાવી આવી છું, તો મને મારી અંબે શક્તિ ઉપર વિશ્વાસ છે કે મારો ઠાકોર સમાજ એક થશે થશે ને થશે, એક મંચ ઉપર આવશે અને આવનાર 2022ની અંદર પરિણામ મારા ભાઈઓ જો નહીં આપી શકે ને, તમે રણચંડી બની અને અમે તલવાર હાથે ધરવી છે ને તો ધરી લઈશું, પણ પરિણામ તો અમે આપ્યા વગર રહીએ નહીં। ઠાકોર સમાજને લઈને અગાઉ અલ્પેશ ઠાકોર પણ સમાજને એક કરવા નીકળ્યા હતા, પરંતુ પક્ષપલટો કરી ભાજપમાં ગયા બાદ ઠાકોર સમાજ વેર વિખેર જેવી દશામાં આવી ગયો હતો। જોકે ઠાકોર સમાજના અગ્રણીઓએ અલ્પેશ ઠાકોર પર આજે ટીકા કરવાની તો ના પાડી હતી, પરંતુ આવા નેતાઓને સાઇડ આઉટ કરીને ઠાકોર સમાજ આગળ વધશે। અમારી સામાજિક એકતા જળવાય, સમાજ રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે આગળ વધે અને સમાજની અંદર જે અમે થોડી દુરિયા અમારા સમાજમાં થોડી દૂરાઈ આવી છે એ અમે એક થઈએ અને એકતા કરી અને રાજકીય ક્ષેત્રે પણ અમે આગળ વધીએ અને સામાજિક ક્ષેત્રે પણ આગળ વધીએ, આર્થિક ક્ષેત્રે આગળ વધીએ અને દરેક સમાજનો સાથ સહકાર લઈ અમે અમારો સમાજ આગળ વધે એની અમારી રણનીતિ અમે ઘડી રહ્યા છીએ। અમારી માગણી તો એ છે કે અમારો સમાજ આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ 42% છે, આવો મોટો સમાજ હોય 42% સમાજ જે વેરવિખેર છે એને અમે એકતા કરી અને સમાજ એટલો મજબૂત બને કે પોતાની તાકાતથી
પોતાની તાકાતથી સરકાર બનાવે અને સરકારમાં મહત્ત્વના પદો ઉપર બધાને સાથ સહકાર લઈ, દરેક સમાજના સાથ સહકાર લઈ આગળ વધે એવી અમારી રણનીતિ રહેશે. દરેક સમાજ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છતો જ હોય. અમારો સમાજ પણ એવું ઈચ્છે કે અમારો મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજનો થાય, અને એ જ રીતે દરેક સમાજ પણ જે ત્યાં પટેલ સમાજના માગણી કરી, બધી જગ્યાએ હવે માગણી ઉઠી રહી છે. તો અમારો સમાજ તો 42% છે, તો બીજી સમાજ નાને નાના સમાજનો સહકાર લઈ, મોટા સમાજનો સહકાર લઈ અમે જે પાછળ રહી ગયા છીએ એ આગળ વધીએ. અમારો સમાજનો મુખ્યમંત્રી હોય તો અમે બધાનો સહકાર લઈને આગળ વધીએ એવું અમે ઈચ્છીએ છીએ. હા, દરેક એક મંચ ઉપર આવશે. દરેક પાર્ટીમાં મહત્વ તો જળવાવું જ જોઈએ ને. દરેક પાર્ટીમાં આ સમાજ મોટો છે તો એનું મહત્વ રહેવાનું જ છે.